विद्यार्थी मित्रों, आज आपणे संस्कृत ग्रामर नी अंदर एक नवो टॉपिक जोई रह्या छीए, जेनुं नाम छे समास। आ पहेला तमे क्यारे समास विशे सांभळ्यो छे? समास कोने कहेवाय? तो सम सनम इति समास, संगठित थवुं, संक्षिप्त थवुं, एकठा थवुं, एनुं नाम समास। હવે કઈ રીતે સંક્ષિપ્ત થવું, સંગઠિત થવું કે એકઠા થવું, એની ડેફિનેશન શું છે, તો એ બધી આજે સમાસ વિશે આપણે પહેલા વાત કરીએ અને પછી સમાસના પ્રકારો અને સમાસ વિશે આપણે ભણીશું। તો પહેલા તો આપણે સમજીએ કે સમાસ કોને કહેવાય। તો સમસનમિતિ સમાસ, એકઠું કરવું, એકત્રિત થવું, એને સમાસ તરીકે ઓળખવામાં આવે છે। સમાસ શબ્દ બે શબ્દો મળીને થાય છે। કોઈ પણ બે શબ્દ છે કે ગંગા ગંગા અને જળ, તો ગંગાનું જળ, ગંગાનું પાણી તો ગંગા જળ, તો એક શબ્દ અને જળ એ બીજો શબ્દ, એમાંથી એક બન્યો ગંગા જળ। તો સમાસ છે ને એ બે શબ્દો કે બેથી વધારે શબ્દો ભેગા થઈ અને જ્યારે એક શબ્દ બને ને એનું નામ સમાસ છે। એ સમ પ્લસ આસ, આસ અસ ધાતુમાંથી ઉતરેલો છે, આસ સમ પ્લસ આસ બંને ઉપરથી ઉતરી આવેલો છે। સમ એટલે નિકટ અને આસ એટલે કે બેસવું, આસીત। ઘણી જગ્યાએ તમે સંસ્કૃતમાં એક શબ્દ વાંચ્યો છે કે આસીત, બેઠેલો, બેસતો, એવી રીતે। તો આસ થાય, અસ ધાતુનો અર્થ થાય બેસવું, તો આસ એટલે કે બેસવું, રહેવું। તો નજીક આવીને બેસી જાઓ એનું નામ સમાસ। હવે અહીંયા કોઈ માણસને નજીક આવીને બેસવાની વાત નથી, અહીંયા શેની વાત છે, તો કે બે શબ્દોને નજીક આવીને બેસવાની વાત છે। હવે બીજી વાત કહી દઉં વિદ્યાર્થી મિત્રો, કે શબ્દ છે ને જે, એ શબ્દને સંસ્કૃત ભાષાની અંદર નામપદ તરીકે ઓળખવામાં આવે છે। શબ્દને શું કહેવાય આપણે? નામપદ। તો આ બંને નામપદને પાસે પાસે આવીને બેસવું અથવા તો કે નજીક આવીને બેસી જાઓ, ઇતિ સમાસ, એનું નામ સમાસ છે। એટલે કે બે કે તેથી વધારે શબ્દો પાસ પાસે આવીને બેસી જાય, એટલે કે પાસે આવે, એને સમાસ તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં બે શબ્દોનો પરસ્પર મેળ એ જ સમાસ। સમાસ એટલે કે સંક્ષિપ્તિકરણ। હવે સંક્ષિપ્તિકરણ કોને કહેવાય? તો સંક્ષિપ્ત એટલે કે નાનું, મોટામાંથી નાનું કરવું, એનું નામ સંક્ષિપ્તિકરણ। તો સંક્ષિપ્તિકરણ એટલે જ સમાસ। તો ટૂંકમાં સમાસ એટલે શું? સંક્ષિપ્તિકરણ, એને નાનું કરવાનું છે। કઈ રીતે? તો કે રસોઈની માટેનું ઘર, અથવા તો કે રસોઈની માટે ઘર, જવાબ શું આવે? શું છે? તો રસોઈ ઘર। સંસ્કૃતમાં જોઈએ તો સિવસ્ય પુત્ર, આ સ્ય છે ને એ વિભક્તિ પ્રત્યે છે, છઠ્ઠી વિભક્તિનો, ષષ્ઠી વિભક્તિ સ્ય પ્રત્યે નોની નુના। આપણે જ્યારે વિભક્તિનું પ્રકરણ ચલાવશું ને ત્યારે ખબર પડશે કે આ ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે નોની નુના। તો અહીંયા સ્ય પ્રત્યય છે, એનો અર્થ થાય શિવનો પુત્ર, અને એનું સંક્ષિપ્તિકરણ થઈ જાય એટલે બની જાય શિવપુત્ર, બરાબર। તો આ બંને વાક્ય ગુજરાતી અને સંસ્કૃત બંને વાક્યની અંદર શું છે કે આખા લાંબા વાક્ય હોય એની અંદર એક સંક્ષિપ્તિકરણ થઈ જાય, એટલે કે જે સંક્ષિપ્તિકરણ થાય ને એનું નામ સમાસ। સંક્ષિપ્તિકરણ એટલે ટૂંકાઈ દેવું, લાંબુ હોય એને ટૂંકાઈ દેવું, એટલે શું કે બે કે તેથી વધુ શબ્દો મળી, બે કે તેથી વધુ, બે એક બે અને વચ્ચેના પદો આ બધા મળી અને નવો એક સાર્થક શબ્દ એટલે કે સમાસ। સમાસની અંદર વાત કરી કે બે અલગ અલગ અર્થવાળા નામપદો, નામપદ વિશે મેં વાત કરી કે શબ્દને નામપદ તરીકે ઓળખવામાં આવે સંસ્કૃત ભાષામાં, તો કે બે અલગ અલગ અર્થવાળા નામપદોમાંથી એક સમાસ પદ લેવામાં આવે તેને સમાસ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે બે પદ હોય, અલગ અલગ અર્થવાળા હોય, દાખલા તરીકે અહીંયા શિવ, સ્ય અને પુત્ર, તો શિવ અને પુત્ર, અહીંયા શિવ એટલે કે ભગવાન શંકર અને પુત્ર એટલે કે દીકરો, તો શિવસ્ય પુત્ર એટલે શિવનો પુત્ર, આગળ જવાબ આવી જાય કે કાર્તિકે કે ગણેશ, તો કે એક અલગ જ સમાસ પદ બને એને સમાસ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે જ લઈએ તો કે રાજ્ઞઃ પુરુષ, ગુજરાતી થાય કે રાજાનો પુરુષ અથવા તો રાજાનો માણસ, તો એનું સંક્ષિપ્તિકરણ થાય રાજપુરુષ। તો
આવી રીતે સમાસ વિશે મેં તમને ટૂંકમાં માહિતી આપી કે સમાસ કોને કહેવાય, તો કે બે શબ્દો જ્યારે પાસે પાસે આવી, નજીક આવી અને બેસી જાય એનું નામ સમાસ. સમ પ્લસ આસ, સમા સમ એટલે નિકટ અને આસ એટલે કે બેસવું, નજીક આવીને બેસી જવું, એનું નામ સમાસ. અને સમાસનું બીજું નામ આપણે જોઈએ તો કે સંક્ષિપ્તિકરણ. કોઈ લાંબુ વાક્ય હોય, તમે ગુજરાતીમાં જોયું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, બરાબર, તો કોઈ પણ એક લાંબુ લાંબુ વાક્ય હોય ને એનું શોર્ટિંગ કરી અને કોઈ એક શબ્દને મૂકવામાં આવે, અથવા તો બે કે તેથી વધારે નામ પદોને જોડી અને કોઈ એક સમસ્ત પદ રચવામાં આવે તેને સમાસ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમને મેં બે શબ્દો બોલ્યા છે, અહીંયા એક સમસ્ત પદ નામનું આવ્યું કે સમસ્ત પદ કોને કહેવાય. તો સમાસ જ્યારે આપણે શીખવા હોય ને, પૂર્વ પદ અને ઉત્તર પદ જોડાઈ અને સમાસ બને છે, તો ત્રણ શબ્દ નવા આવ્યા, સમસ્ત પદ, પૂર્વ પદ, ઉત્તર પદ. તો આ બધા શબ્દો શું છે? તો સમાસને શીખતા પહેલાં આપણે આ ચાર શબ્દોને સમજવા જોઈએ, સમાસ વિગ્રહ, સમસ્ત પદ, પૂર્વ પદ અને ઉત્તર પદ. સૌથી પહેલા આપણે જોઈએ કે સમાસ વિગ્રહ અને સમસ્ત પદ. સમાસ વિગ્રહ કોને કહેવાય? તો અહીંયા આપણે છે ગુજરાતીનું ઉદાહરણ લઈએ કે રસોઈની માટેનું ઘર. તો આ શું થઈ ગયું કે લાંબો એક વિગ્રહ થયો અને આ એક પદ થયું જે સમસ્ત પદ તરીકે ઓળખાય. ટૂંકમાં સમાસની વિગ્રહ કરેલું જે પદ છે એને સામાસિક વિગ્રહ તરીકે ઓળખાય છે અને એ બંનેનો સમાસ થઈ અને જે એક પદ બને છે એને સમસ્ત પદ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રાજ્ઞઃ પુરુષઃ, અહીંયા રાજ્ઞઃનો અર્થ રાજા થાય અને પુરુષનો અર્થ સેવક થાય. બંને અલગ અલગ હોય ત્યારે બંનેના અર્થ જુદા હોય, બંને નામ પદ છે તો બંને જ્યારે અલગ હોય એટલે રાજ્ઞ એટલે કે રાજા અને પુરુષ એટલે કે પુરુષ સેવક. તો બંને જ્યારે પુરુષનો અર્થ થાય પુરુષ, તો બંને અલગ અલગ છે ત્યારે બંનેના અર્થ કેવા છે? પોતાના રીતે સ્વતંત્ર છે, રાજા અને પુરુષ. પણ રાજાનો પુરુષ, રાજ્ઞઃ પુરુષ એની અંદર થઈ જાય કે રાજાનો પુરુષ એટલે રાજાનો પુરુષ એટલે કે રાજાનો સેવક, અને રાજપુરુષ, રાજ્ઞઃ પુરુષ એટલે કે રાજપુરુષ, રાજાના સેવક તરીકે એની વાત કરવામાં આવી છે. તો એ કમ્બાઈન જ્યારે જોડાય ને ત્યારે એક નવો જ અર્થ ઉત્પન્ન થાય છે અને એનું નામ સમાસ. જોઈએ આગળ કે પૂર્વ પદ અને ઉત્તર પદ જોડાઈને સમાસ બને છે. તો પહેલાં તો પૂર્વ પદ એટલે શું અને ઉત્તર પદ એટલે શું? તો અહીંયા એક પદ લખું તમારી સામે, ગંગાજલ. હવે અહીંયા કેટલા પદ છે? તો આ ગંગા, આ એક અને આ બે, બે પદ છે, એક ગંગા અને બીજું જળ. હવે ગંગા અલગ હોય ત્યારે ગંગા એક નદીનું નામ થઈ જાય અને જળનો અર્થ થઈ જાય પાણી, તો બંનેના પોતપોતાના સ્વતંત્ર અર્થ છે. પણ જ્યારે ભેગા થાય ગંગાજળ ત્યારે ગંગા નદીનું પાણી એ જોડાઈ જાય છે, ત્યારે થાય છે ગંગાજળ. ગંગા નદીનું પાણી છે એને ગંગાજળ કહેવાય. પણ ગંગા અને જળ બંનેને જ્યારે અલગ રાખીએ ત્યારે બંનેના અર્થ સ્વતંત્ર દર્શાય છે. જ્યારે સમાસ બને, સમસ્ત પદ જ્યારે બને છે ત્યારે બંને જોડાઈ અને એક નવો અર્થ ઉત્પન્ન કરે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બંને નામ પદ અલગ અલગ અર્થ ધરાવતા હોય અને જ્યારે તે જોડાય ત્યારે એક સમસ્ત પદ બને અને એ એક અર્થ ધરાવે એનું નામ સમાસ. તો ગંગાજળ, તો અહીંયા એક પૂર્વ પદ છે અને એક ઉત્તર પદ છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે સમાસની અંદર બે પદની અંદર પહેલું પદ પૂર્વ પદ અને પાછળનું પદ છે એ ઉત્તર પદ. આ બે વસ્તુને ખાસ ધ્યાન રાખવાની, કારણ કે જ્યારે તમે સમાસ શીખશો દ્વંદ કે તત્પુરુષ ત્યારે અંદર આવશે કે પ્રાયણ પૂર્વ પદ પ્રધાનો તત્પુરુષ, એટલે કે આગળનું પદ જેનું પ્રધાન હોય તત્પુરુષ કે, તો જ્યારે પૂર્વ પદ અને ઉત્તર પદ જ આવશે વ્યાખ્યાની અંદર કે તત્પુરુષ સમાસ કોને કહેવાય, અવ્યય ભાવ સમાસ કોને કહેવાય, બહુવ્રીહી સમાસ કોને કહેવાય, બંને પદ સમાન હોય એને દ્વંદ સમાસ કહેવાય. તો અહીંયા પૂર્વ પદ અને ઉત્તર પદ બંનેનો ઉલ્લેખ વારંવાર સમાસમાં આવશે, તો ત્યારે આપણે પ્રશ્ન પૂછવાનો છે પૂર્વ પદને પાછળનો પદ જવાબ આવે એવો પણ એક સમાસ આવે છે. તો ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે પૂર્વ પદ કોને કહેવાય અને ઉત્તર પદ કોને કહેવાય. તો સમસ્ત પદની અંદર અથવા તો કે સામાસિક વિગ્રહની અંદર સમસ્ત પદની અંદર જે પહેલાં આવતું પદ છે એ પૂર્વ પદ છે અને પછી આવતું જે પદ છે એ ઉત્તર પદ છે.
तो अहीं पूर्वपद अने उत्तरपद विषे मैं तमने बात करी। तो आज आपने सौ प्रथम समास विषे चर्चा करी कि सम प्लस आस अस धातु पर समास शब्द बनेलो छे के नजीक नजीक आवीने बेसी जाओ। जो अहीं आगळ के रसोईनी माटेनुं घर, तो रसोई क्या छे ने घर छे एना वच्चे आटलुं बधुं आव्युं नी माटेनुं, બરાબર? આ બધું કાઢીને આ બે શબ્દો નજીક આવીને પાસ પાસે આવીને બેસી ગયા એટલે રસોઈ ઘર બની ગયું। તો પાસ પાસે આવીને બેસી જાવ એનું નામ સમાસ। પૂર્વ પદ એટલે આગળનું પદ, ઉત્તર પદ એટલે પાછળનું પદ, વિગ્રહ કરેલું જે વાક્ય છે સમાસનું એ સમાસ વિગ્રહ, સામાસિક વિગ્રહ, અને વિગ્રહનો જે એક સમસ્ત પદ બને અથવા તો બંને એકઠું થઈને સંક્ષિપ્તિકરણવાળું જે પદ હોય એ પદને સમસ્ત પદ તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમાસ વિશેની પ્રાથમિક માહિતી મેળવી। હવે આગળ આપણે સમાસના પ્રકારો જોઈએ કે કેટલા સમાસ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમાસના પ્રકારો વિશે વાત કરીએ। તો સમાસના કુલ પ્રકાર કેટલા છે? તો સમાસના મુખ્ય ચાર પ્રકારો છે, દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ અને અવ્યયી ભાવ સમાસ। અને તત્પુરુષ સમાસના કુલ પાંચ પ્રકારો પેટા પ્રકાર છે કે વિભક્તિ તત્પુરુષ, નય તત્પુરુષ, દ્વિગુ તત્પુરુષ, ઉપપદ તત્પુરુષ અને કર્મધારય તત્પુરુષ। તો અહીંયા આપણે આટલા સમાસના પ્રકારો છે એ શીખવાના છે, જેની અંદર ધોરણ 9ની અંદર દ્વંદ્વ સમાસથી લઈ તત્પુરુષ સમાસ, આ બંને સમાસ ધોરણ 9માં આવે છે, અને તત્પુરુષ સમાસના ઉપપદ તત્પુરુષ સુધી આવે છે, કર્મધારય, બહુવ્રીહી, અવ્યયી ભાવ છે એ ધોરણ 10માં આવે છે, આ 9માં આવે છે, અને આ બધા જ છે એ ધોરણ 10માં આવે છે। ફરીથી કહું છું, દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસ આ બે સમાસને આપણે ધોરણ 9ના અભ્યાસક્રમમાં શીખવાના છે, જ્યારે તત્પુરુષ સમાસનો એક પેટા પ્રકાર જે કર્મધારય સમાસ છે તે અને અવ્યયી ભાવ તથા બહુવ્રીહી સમાસ આ આપણે ધોરણ 10ની અંદર શીખવાના છે। પણ ધોરણ 10ની અંદર 9માંના અને 10માંના આ બંને કમ્બાઈન કરી અને સમાસ પૂછાય છે। તો આગળ આપણે વાત કરીએ કે સમાસ વિશે, તો દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ કઈ રીતે ઓળખવા, તો એના માટેનું એક નાનું એવું કાવ્ય છે, હિન્દીની રચના છે કે પહેલા પદ હો પ્રધાન જહાં હોતા અવ્યયી ભાવ વહાં, જ્યાં પહેલું પદ પ્રધાન હોય। સમાસની અંદર વાત કરી કે પૂર્વ પદ અને ઉત્તર પદ બે પદો, એટલે પહેલું પદ એટલે પૂર્વ પદ સમજવાનું આપણે, કે પહેલા પદો પ્રધાન જહાં હોતા અવ્યયી ભાવ વહાં, એટલે કે આપણે કોઈ પણ વસ્તુ જો શબ્દ જોઈએ એની અંદર આપણને પહેલું પદ પ્રધાન લાગતું હોય તો એ અવ્યયી ભાવ સમાસ તરીકે ઓળખવામાં આવે છે। દૂજા પદ હો ખાસ જહાં હો તત્પુરુષ સમાસ વહાં, એટલે કે બીજું પદ જ્યાં ખાસ હોય એને તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે। સંકટ મુક્ત, મુક્ત છે પણ સેનાથી? સંકટથી મુક્ત છે। તો અહીંયા આગળ સંકટ પાછળના પ્રશ્નને પદને પ્રશ્ન પૂછો ને તો જ આગળનું પદ જવાબ આપે કે સેનાથી મુક્ત, સંકટથી મુક્ત। તો પ્રશ્ન જ્યાં ક્યાં પૂછીએ છીએ આપણે? પાછળના પદને, તો જ્યાં બીજું પદ પ્રધાન હોય તો એ તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે। પાછળના પદને પ્રશ્ન પૂછો ને તો જ જવાબ મળે, માટે એ પદ પ્રધાન છે। દોનો પદ હો પ્રમુખ તો હો જાયેગા દ્વંદ્વ, જો દ્વંદ્વ સમાસની અંદર શું છે કે બંને પદ છે એ પ્રમુખ હોય, બંને એકેયનું જે બંને પદની અંદર એકેયનું વધારે કે ઓછું સંતુલન ના હોય, દાખલા તરીકે માતા પિતા, ભાઈ બહેન, હાથ પગ, આવા જોડકા જેનું બંનેનું મહત્વ એક સમાન હોય એને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે, કે બે કે તેથી વધારે પદ હોય પણ બધાના પદોનું સમાન મહત્વ હોય કે એકબીજાથી ચડિયા તો એક પણ ના, અહીંયા શું કીધું છે કે પહેલું પ્રધાન, અહીંયા બીજું પ્રધાન, તો અહીંયા શું કીધું છે કે બંને પ્રધાન હોય એ દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે। જે અને હો જાયેગા દ્વંદ્વ, જો કાવ્યની અંદર પણ રચના આપી છે કે દોનો પદ પ્રમુખ હો, જ્યારે બે પદ પ્રમુખ હોય ને, બંને પદ જ્યારે પ્રધાન હોય ત્યારે શું થાય, તો બંને જ્યારે સરખા હોય ને ત્યારે ચડસા ચડસી થાય અને એક દ્વંદ્વ થાય, દ્વંદ્વ કે યુદ્ધ,
तो युद्ध थे એટલે આપણે યુદ્ધ થી યાદ રાખવાનું કે બે સરખા સામે હોય ને તો યુદ્ધ થાય અને બે સરખા હોય ત્યારે એ દ્વંદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં અન્ય પદ પ્રધાન હે વો બહુવ્રહી કી પહેચાન હે પીળું વસ્ત્ર ધારણ કરનાર પીળું પીતાંબર ધારણ કરનાર એવો શબ્દ જ્યારે આવે ને ત્યારે આપણને તરત જ મગજમાં શ્રી કૃષ્ણ યાદ આવે અથવા તો કે વિષ્ણુ યાદ આવે બરાબર છે તો અહીંયા પીળું વસ્ત્ર ધારણ કરનાર એવું છે એનો અર્થ શું થયો કે એક એની અંદર ક્યાંય કૃષ્ણના નામનો સમાવેશ છે નહીં પણ એનું જ્યારે સમસ્ત પદ આવે ત્યારે કૃષ્ણ જવાબ આવી જાય છે તો અન્ય પદ પ્રધાન થયું એ કારણ કે સમસ્ત સામાસિક વિગ્રહ છે એની અંદર ક્યાંય કૃષ્ણનું નામ નથી પણ કૃષ્ણનું નામ ક્યાં છે એના જવાબમાં એના સમસ્ત પદમાં છે એટલે બહુવ્રહી સમાસ તરીકે ઓળખવામાં આવે છે બહુવ્રહી નામ ઉપરથી પણ એ સમાસની પહેચાન થાય છે કે બહુ એટલે કે વધારે અને વ્રહી એટલે ચોખા વધુ ચોખા ઉત્પન્ન કરવાવાળો એનું નામ બહુવ્રહી વધારે ચોખાને ઉત્પન્ન કરવાવાળો એટલે કે બહુવ્રહી હવે વ્રહી એટલે ચોખા વધુ ચોખા ઉત્પન્ન કરવાવાળો કોણ તો ખેડૂત તો અહીંયા ક્યાંય ખેડૂતનું નામ આવ્યું નથી પણ જવાબ જ્યારે જોઈએ ત્યારે ખેડૂત શબ્દ આપણને સમજાય કે વધારે ચોખા ઉત્પન્ન કરનાર ખેડૂત તો અન્ય પદ પ્રધાનો બહુવ્રહી તો આવી રીતે આપણે ટૂંકમાં સમાસ વિશે માહિતી મેળવી કે દ્વંદ સમાસ છે જેના બંને પદ સરખા હોય છે એકબીજા સાથે ચડસા ચડસી કરે એવા તત્પુરુષ સમાસ છે તો કે એની બીજું પદ હંમેશા મહાન હોય તમે પાછળના પદને પ્રશ્ન પૂછો ને તો આગળનો પદ એનો જવાબ આવી જાય એવો તત્પુરુષ સમાસ છે બહુવ્રહી સમાસ તો કે જે અન્ય પદ પ્રધાન હોય કે બે પદની અંદર એનો ક્યાંય જવાબ જ ના હોય અને અન્ય પદ જ એનું પ્રધાન થાય એ બહુવ્રહી સમાસ ને અવ્યયી ભાવ સમાસ તો કે જ્યાં પહેલું પદ પ્રધાન હોય ને અવ્યયી ભાવ સમાસ યથાશક્તિ શક્તિ પ્રમાણે બરાબર છે તો યથા છે ને એ શક્તિ છે પરંતુ યથા શક્તિ પ્રમાણેનું યથા છે ને એ અવ્યય છે તો એ અવ્યયનું મહત્વ છે યથાશક્તિ અવ્યયી ભાવ સમાસ છે યથો વાચ યથા ઉવાચ એટલે યથો વાચ તો યથા ઉવાચ એ અવ્યયી ભાવ સમાસ છે તો અહીંયા આગળ અવ્યય છે માટે એ પદ પ્રધાન છે તો અવ્યયી ભાવ સમાસ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે સમાસ વિશેની સંક્ષિપ્તમાં માહિતી મેળવી હવે આપણે પ્રથમ જે સમાસ છે દ્વંદ સમાસ એના વિશે સમજૂતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે સમાસના પ્રકારો વિશે માહિતી મેળવી અને સમાસની વિશે એક નાનું એવું કાવ્ય જોયું જેની ટૂંકમાં માહિતી મળે ત્યારબાદ આપણે સમાસનો જે પ્રથમ પ્રકાર છે એ પ્રકાર દ્વંદ સમાસ વિશે માહિતી મેળવીશું તો દ્વંદ કોને કહેવાય તો પહેલાં મેં તમને કહ્યું કે દ્વંદ એટલે છે ને બંને પદ સરખા હોય ને એને દ્વંદ કહેવાય એક જાતનું જોડકું દ્વંદ એટલે કે એક જાતનું જોડકું અહીંયા એની ડેફિનેશન છે કે ઉભય પદ પ્રધાનો દ્વંદ ઉભય પદ જેનું પ્રધાન છે એને દ્વંદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે તો ઉભય પદ જેનું સમાન છે પ્રધાન છે ઉભય પદ એટલે શું ખબર છે ઉભયપદી ધાતુ ઉભયપદ એટલે કે બંને પદ ઉભયપદી ધાતુ કોને કહેવાય તો કે જે પરસ્મય પદ અને આત્માને પદ બંનેમાં જે આવતી હોય એવી ધાતુ ઉભયપદી ધાતુ કહેવાય કઈ ધાતુ તો કે કથ ધાતુ દસમા ગણની કથ ધાતુ છે એ પરસ્મય પદમાં પણ આવે છે અને આત્માને પદમાં પણ આવે છે કથ ધાતુ છે એને ઉભયપદી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે તો ઉભયપદી એટલે કે બંને પદ તો કે જ્યાં બંને પદ પ્રધાન છે એને દ્વંદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે અને વિગ્રહમાં પ્રત્યેક વખતે ચ નો ઉપયોગ થાય છે કઈ રીતે તો માતા ચ પિતા ચ તો માતા પિતરો આ એનો સમસ્ત પદ થયું તો અહીંયા બંને વચ્ચે ચ આવ્યો તો ચ એ વિગ્રહ વખતે વપરાય છે હવે આપણને વિચાર આવે કે આ દ્વંદ સમાસને ઓળખવો કઈ રીતે કે બે પદ હોય આપણને બધા સમાસમાં એટલી ખબર છે કે બે પદ તો હોય જ તો બે પદની અંદર આ દ્વંદ સમાસ છે એને કઈ રીતે ઓળખવો તો પહેલાં જ્યારે મેં શરૂઆત કરી ત્યારે કીધું કે દ્વંદ સમાસ એટલે કે બંને પદો સરખા જ સામર્થ્ય ધરાવતા હોય અથવા તો કે સરખું જ બહુ મહત્વ ધરાવતા હોય એ દ્વંદ સમાસ કહેતો હવે અહીંયા શું કહે છે કે બંને પદ એકબીજાથી વિપરીત હોય અલગ અલગ હોય અથવા તો એકબીજાના વિરોધી હોય દાખલા તરીકે દિવસ અને રાત લઈ લો તો એ બંને એકબીજાના વિરોધી છે હાથ પગ તો પાણી પાદ પાણી એટલે હાથ ને પાદ એટલે પગ તો અહીંયા બંને પદો એકબીજાથી વિપરીત છે તો જ્યારે બંને પદો એકબીજાના વિરોધી હોય પણ બંનેનું મહત્વ કેવું હોય એક જ સરખું હોય હાથનું અને પગનું બેયનું મહત્વ કેવું છે તો કે એક સરખું છે
तो અહીંયા આગળ દ્વંદ સમાસની અંદર બંને પદ વિરોધી હોય પણ છતાં પણ બંનેનું મહત્વ સરખું હોય છે અને બીજું અથવા તો કેવું હોય કે બંને પદ એકબીજાના સાથે કોઈ ના કોઈ સંબંધથી જોડાયેલા હોય દાખલા તરીકે માતા ચ પિતા ચ માતા પિત્રો માતા અને પિતા એકબીજા સાથે એક સંબંધથી જોડાયેલા છે પતિ પત્નીના સંબંધથી ભાઈ બહેન ભ્રાતા ચ ભગિની ચ ભ્રાતા એટલે ભાઈ ને ભગિની એટલે બેન તો ભ્રાતા ચ ભગિની ચ તો એ એકબીજા સાથે સંબંધથી જોડાયેલા છે તો અહીંયા બંને એકબીજાના સાથે જે સંબંધથી જોડાયેલા હોય અથવા તો બંને એકબીજા સાથે વિરોધી હોય દિવસ અને રાત તો આવી રીતે કાં તો વિરોધી હોય કાં એકબીજા સાથે સંબંધથી જોડાયેલા હોય પરંતુ બંને પદનું મહત્વ એક જ સરખું હોય એને દ્વંદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે દ્વંદ સમાસના મુખ્ય બે પ્રકારો છે ઇતરેતર દ્વંદ સમાસ અને સમાહાર દ્વંદ સમાસ તો પહેલા આપણે ઇતરેતર દ્વંદ સમાસ વિશે વાત કરીએ કે જે પ્રયોગની અંદર દ્વિવચન કે બહુવચનનો પ્રયોગ થતો હોય જે પ્રયોગોની અંદર અથવા તો કે જે સમાસની અંદર દ્વિવચન કે બહુવચન વપરાયેલું હોય એને ઇતરેતર દ્વંદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર દ્વિવચન કે બહુવચન વપરાયેલું હોય તે ઇતરેતર દ્વંદ સમાસ અને સમાહાર સમાસ એટલે કે એક વચન જ્યાં વપરાયેલું હોય તે સમાહાર દ્વંદ સમાસ ઇતરેતર દ્વંદ સમાહાર દ્વંદ જેની અંદર દ્વિવચન કે બહુવચનના શબ્દો આપેલા હોય એને ઇતરેતર દ્વંદ કહેવાય અને એક વચન જ્યાં આપેલું હોય એ સમાહાર દ્વંદ તો આપણે ઇતરેતર દ્વંદના કેટલાક ઉદાહરણ જોઈએ માતા છ પિતા છ એનું સમસ્ત પદ થશે માતા ચ પિતા ચ એનો સમસ્ત માતા ચ પિતા ચ એનો સમસ્ત પદ અથવા તો વિગ્રહનું સમસ્ત પદ થશે માતા પિતરો તો અહીંયા આગળ માતા અને પિતા ચ માતા પિતરો અહીંયા રહું જ્યારે આવ્યું ત્યારે બહુવચનમાં આવી ગયું છે આગળ બીજું ઉદાહરણ છે કે ફલાની ચ પુષ્પાણી ચ ફલાની ચ પુષ્પાણી ચ હવે અહીંયા ફળો અને પુષ્પો બંને બહુવચનમાં વપરાયેલું છે ફલાની ચ પુષ્પાણી ચ એટલે ફલ પુષ્પાણી એનું સમસ્ત પદ છે તો આ બંને ઉદાહરણ છે ઇતરેતર દ્વંદના હજી એક ઉદાહરણ લઈએ ધર્મ ચ અર્થ ચ કામ ચ મોક્ષ ચ ધર્મ ચ અર્થ ચ કામ ચ મોક્ષ તો મોક્ષ છે તો ધર્મ અર્થ કામ મોક્ષ અર્થ ધર્મ અર્થ કામ મોક્ષ તો એનું સમસ્ત પદ બની ગયું તો આ છે એ વિગ્રહ છે અને આ સમસ્ત પદ છે પરંતુ અહીંયા બે કે તેથી વધારે શબ્દો ધર્મ અર્થ કામ અને મોક્ષ તો આ બહુવચનમાં આવ્યું છે માટે એ ઇતરેતર દ્વંદ સમાસ છે બ્રહ્મા વરુણેન્દ્ર આપણે એક શ્લોકમાં આવ્યું હતું કે બ્રહ્મા વરુણેન્દ્ર મરુત વરુણેન્દ્ર રુદ્ર મરુત તો આ સમસ્ત પદ છે બ્રહ્મા ચ વરુણ ચ ઇન્દ્ર ચ રુદ્ર ચ મરુત ચ આવી રીતે આવે ત્યારે એ શું થાય બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત એટલે આ પણ એક ઇતરેતર દ્વંદ સમાસ છે તો ઇતરેતર દ્વંદ સમાસ કોને કહેવાય કે જેની અંદર દ્વિવચન કે બહુવચન વપરાયું હોય એ ઇતરેતર દ્વંદ તરીકે ઓળખવામાં આવે છે અને જેની અંદર એક વચનનો પ્રયોગ થયો હોય એ સમાહાર દ્વંદ તરીકે ઓળખવામાં આવે છે એના ઉદાહરણો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાહાર દ્વંદ કે જેની અંદર એક વચન હોય તેને સમાહાર દ્વંદ તરીકે ચલા ચલમ ચલ અને અચલ અહીંયા છે કે વીણા મૃદંગમ વીણા ચ મૃદંગ ચ એટલે કે વગાડવાનું જે વાદ્ય છે એના વિશે વાત કરી છે તો જ્યાં એક વચન હોય ત્યાં દ્વંદ સમાસ તરીકે સમાહાર દ્વંદ તરીકે ઓળખવામાં આવે છે અને સમાહાર દ્વંદ છે ને એ હંમેશા નપુંસકલિંગમાં હોય છે તો અહીંયા આપણે સમાસના બે પ્રકારો દ્વંદ સમાસના બે પ્રકારો વિશે માહિતી મેળવી કે ઇતરેતર દ્વંદ સમાસ
અને સમાહાર દ્વંદ સમાસ. તો ઇતરેતર દ્વંદ સમાસ કોને કહેવામાં આવે છે? કે જેની અંદર દ્વિવચન કે બહુવચન આપેલા હોય, જે સમાસના પ્રયોગની અંદર દ્વિવચન કે બહુવચનનો પ્રયોગ થયો હોય તે ઇતરેતર દ્વંદ, અને જેની અંદર એક વચનનો પ્રયોગ કરવામાં આવે છે તેને સમાહાર દ્વંદ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે દ્વંદ સમાસને પૂર્ણ કરીએ છીએ. દ્વંદ સમાસ કોને કહે છે ફરીથી સમજાવી દઉં, કે બંને પદ સરખું પ્રાધાન્ય ધરાવતા હોય ત્યારે દ્વંદ સમાસ થાય છે. અને કાં તો એ બંને એકબીજાના વિરોધી હોય અથવા તો બંને એના એકબીજાની સાથે એક સંબંધથી જોડાયેલા હોય છે દ્વંદ સમાસની અંદર. પણ બંને પદ છે ને એ સરખું પ્રધાનતા ધરાવતા જોવા મળે છે. હવે આગળ આપણે જોઈએ તત્પુરુષ સમાસ વિશે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટૂંકમાં તત્પુરુષ સમાસ વિશે માહિતી મેળવીએ કે તત્પુરુષ સમાસ કોને કહે છે. તો આપણે જ્યારે ડેફિનેશન જોઈ, પેલું કાવ્ય જોયું, ત્યારે કીધું કે જેનું પાછળનું પદ એટલે કે ઉત્તર પદ પ્રધાનો તત્પુરુષ સમાસ, એનું ઉત્તર પદ જ્યાં પાછળનું પદ, ઉત્તર પદ એટલે પછીનું પદ, તો જ્યાં ઉત્તર પદ પ્રધાન હોય એને તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉત્તર પદ પ્રધાન કઈ રીતે? તો કે ઉત્તર પદને પછીના પદને જો પ્રશ્ન પૂછીએ અને જવાબ આગળના પદની અંદર હોય તો તેને ઉત્તર પદ પ્રધાન કહેવાય, અને આગળના પદમાં જવાબ મળે ને ત્યારે તત્પુરુષ સમાસ હોય. તત્પુરુષ સમાસને ઓળખવાનો કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, કે તમારી સામે જે સમસ્ત પદ હોય એની અંદર બે પદને અલગ કરી પાછળના પદને પ્રશ્ન પૂછવાનો, જો જવાબ તમને આગળના પદમાં મળી જાય તો એ તત્પુરુષ સમાસ જ હોય. તો અહીંયા પાછળના પદને પ્રશ્ન પૂછીએ અને આગળનું પદ એનું જવાબ એટલે કે પૂર્વ પદ એનું જવાબ મળે ત્યારે એને તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. સંકટ મુક્ત તો પૂર્વ પદ છે સંકટ, અને મુક્ત એ ઉત્તર પદ છે. હવે પ્રશ્ન પાછળના પદને પૂછવાનો છે કે સેનાથી મુક્ત, જવાબ મળશે સંકટથી મુક્ત. તો તત્પુરુષ સમાસ. હવે આપણે એક ઉદાહરણ જોયું હતું કે શિવ પુત્ર, પુત્ર કોનો પુત્ર? પ્રશ્ન કરીએ જવાબ મળે કે શિવનો પુત્ર, તત્પુરુષ સમાસ. તો રાજ્ઞઃ પુરુષ કોનો પુરુષ? રાજાનો પુરુષ. તો પાછળના પદને પ્રશ્ન કરીએ અને આગળનું પદ જવાબ આવે તો તેને તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, તત્પુરુષ સમાસને જ્યારે પણ ઓળખવાનો આવે ત્યારે પછીના પદને પ્રશ્ન કરી અને આગળનું પદ એનો જવાબ મેળવવાનો રહેશે. બીજું જોવાનું છે કે આ પદ તત્પુરુષ સમાસ છે એની અંદર બે પદ હોય એમાં સમાન વિભક્તિ ના હોય. પહેલા પદમાં અને પછીના પદમાં બંનેમાં અલગ અલગ વિભક્તિ જ હોય છે. તો આપણે એના વિશે વાત કરીએ કે પૂર્વ પદમાં અને ઉત્તર પદમાં અલગ અલગ વિભક્તિ દર્શાવે છે. ઉત્તર પદમાં હંમેશા પ્રથમા વિભક્તિ હોય અને પૂર્વ પદની અંદર દ્વિતીયા, તૃતીયા વગેરે અલગ અલગ વિભક્તિ દર્શાવવામાં આવે છે. જ્યારે આપણે વિભક્તિનું ચેપ્ટર શીખીશું ત્યારે વિભક્તિ વિશે હું ડિટેલમાં માહિતી આપીશ કે વિભક્તિ કોને કહેવાય. તો અહીંયા તત્પુરુષ સમાસની અંદર બંને અલગ અલગ વિભક્તિમાં દર્શાવવામાં આવે છે, એટલે કે બંને પદો થોડાક અલગ જોવા મળે છે. હવે અહીંયા તત્પુરુષ સમાસ છે એને ઓળખતા તો આપણને આવડી ગયો કે તત્પુરુષ સમાસ કોને કહેવામાં આવે છે, કે જ્યાં પાછળના પદને પ્રશ્ન પૂછીએ એટલે કે ઉત્તર પદને પ્રશ્ન પૂછીએ અને જવાબ જો આપણને પૂર્વ પદમાં મળતો હોય તો એને તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. એનો એક પ્રકાર છે ને નય તત્પુરુષ સમાસ, એને પહેલાં આપણે સમજીએ. નય તત્પુરુષ સમાસ
तो विद्यार्थी मित्रों અહીં આપણે તત્પુરુષ સમાસને જોઈ રહ્યા છીએ કે તત્પુરુષ સમાસની અંદર એક પ્રકાર છે કે નહીં તત્પુરુષ સમાસ તો નહીં તત્પુરુષ સમાસને આપણે કઈ રીતે ઓળખવાનો છે તો કે આગળના પદમાં ન હોય છે એને નહીં તત્પુરુષ સમાસ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઉત્તર પદ વ્યંજનથી પ્રારંભ થયું હોય એની બે સંભાવનાઓ છે કે પહેલી અને બીજી કે જો ઉત્તર પદ હોય એ ઉત્તર પદ એટલે પાછળનું પદ એક ખાસ યાદ રાખવાનું છે કે ઉત્તર પદ વ્યંજનથી પ્રારંભ થયું હોય તો સમાસ બનવાથી ન ના સ્થાને અ થઈ જશે કઈ રીતે તો ન સત્યમ આવો સમસ્ત સામાસિક વિગ્રહ આપેલો હોય ન સત્યમ તો એનું સમસ્ત બની જશે અસત્યમ ન ની જગ્યાએ શું આવી જશે અ આવી જશે ન ચેતન તો બની જશે અચેતન ન ધર્મ એનો બની જશે અધર્મ કઈ રીતે કારણ કે ન ધ ચ સ આ બધા શું છે એ વ્યંજન છે માટે જો ઉત્તર પદમાં આ પૂર્વ પદ છે ન છે એ પૂર્વ પદ ના પછીના પદ છે એ ઉત્તર પદ છે ઉત્તર પદ જો વ્યંજનથી શરૂ થતું હોય તો ન છે એનો અ થઈ જશે નિયમ નંબર એક નય તત્પુરુષ સમાસ ઉત્તર પદ વ્યંજનથી શરૂ થતું હોય તો આગળનો ન છે એનો અ થઈ જશે માટે અસત્યમ હવે તમને સમસ્ત પદ આપ્યું હોય અસત્યમ તો પણ તમારે નય તત્પુરુષ સમાસ એવી રીતે લખવાનું છે અને ન સત્યમ એવો સામાસિક વિગ્રહ આપેલો હોય તો પણ તમારે નય તત્પુરુષ સમાસ ઓળખવાનો રહેશે જો આગળ ન આપેલો હોય તો તમે આરામથી ઓળખી શકશો કે ન આપ્યો છે માટે નય તત્પુરુષ સમાસ થાય છે પરંતુ અહીંયા અસત્યમ આપેલું હશે ત્યારે વિચારવાનું છે કે ન નો અ થયો છે કારણ કે સ છે ને એ વ્યંજન છે માટે ન નો અ થાય છે માટે એ ન સત્યમનું અસત્યમ આ નય તત્પુરુષ સમાસ છે એનો બીજો નિયમ છે કે જો ઉત્તર પદ આ વ્યંજનથી શરૂ થાય છે અહીંયા શું છે કે ઉત્તર પદ સ્વરથી શરૂ થતું હોય તો શું થાય તો જ્યારે ઉત્તર પદ સ્વરથી શરૂ થતું હોય ત્યારે ન ના સ્થાને અ ન થઈ જશે કઈ રીતે તો ન પ્લસ ઉત્સાહ અહીં ઉત્સાહનો ઉ છે આ પૂર્વ પદ અને આ ઉત્તર પદ ઉત્સાહનો જે ઉ છે એ શું છે સ્વર છે માટે ન નો અ ન થઈ જશે એટલે અન પ્લસ ઉત્સાહ આ ઉ છે એ ન માં જોડાઈ અને બની ગયું અનુત્સાહ ન આસ્થા આ નની જગ્યાએ અન થઈ જશે માટે અનાસ્થા ન આગતમ અનાગતમ તમે સંધિ જોડીને સમજી શકો છો અન પ્લસ આગતમ વ્યંજનની પાછળ નની પાછળ વ્યંજન અથવા તો સ્વર આવેલો હોય તો એ સ્વર આગળના નમાં જોડાઈ જાય છે આવો આપણો નિયમ એક હતો અનાગતમ તો અહીંયા નય તત્પુરુષ ઓળખવાની એકદમ સહેલી રીત કે પહેલા પૂર્વ પદ હંમેશા ન હોય પહેલામાં કેવું હતું કે બંને પદો અલગ અલગ હોય પણ પાછળના પદને પ્રશ્ન પૂછવાનો આગળનો પદ જવાબ આપે તત્પુરુષ સમાસમાં એવું હતું એનો પ્રકાર એક છે કે નય તત્પુરુષ સમાસ એની અંદર હંમેશા એક વસ્તુને યાદ રાખવાની કે આગળનો ન હોય ફરજિયાત અને પાછળ સ્વર અથવા તો વ્યંજન આ બે જ વસ્તુ હોય એનાથી વધારે કંઈ હોઈ શકે નહીં સ્વર હોય તો નનો અ કરવાનો છે સ્વર હોય તો નનો અન્ન કરવાનો છે અને વ્યંજન હોય તો નનો અ કરવાનો છે આ નહીં તત્પુરુષ સમાસ કેટલાક ઉદાહરણ જોઈએ આપણે કે ન એક અનેક ન એકનું અનેક કારણ કે અન્ન થઈ જશે પાછળ એ છે એ સ્વર છે આગળ અનિચ્છા સ
શું થશે? અન પ્લસ ઈચ્છા માટે બનશે અનિચ્છા. એટલે આનો વિગ્રહ શું થશે? અઈચ્છા, ન ઈચ્છા. સામાસિક વિગ્રહ ન ઈચ્છા એનું બનશે અનિચ્છા, કારણ કે ન પછી સ્વર આવેલો છે એટલે ન નો અન થઈ જશે એટલે બની જશે અનિચ્છા. ન આચાર બની જશે અનાચાર. તો આવી રીતે નય તત્પુરુષ સમાસ છે. ન આસક્ત બની જશે અનાસક્ત. તો નય તત્પુરુષ ઓળખતા બધાને આવડી ગયું હશે. નય તત્પુરુષ સમાસ કોને કહેવાય છે? કે પૂર્વપદમાં હંમેશા ન હોય અને ન આવેલો હોય અને પાછળ જો સ્વર આવેલો હોય તો એનો અન થાય, અને વ્યંજન આપેલો હોય નની પછી તો એનો અ થાય. આગળ અ આવેલો હોય ત્યારે વિચારવાનું કે આ નય તત્પુરુષ સમાસ હોઈ શકે છે. હવે આગળ આપણે જોઈએ દ્વિગુ સમાસ. તો અહીંયા બીજો આપણે પ્રકાર જોઈએ કે દ્વિગુ તત્પુરુષ સમાસ કોને કહે છે. તો કે બંને પદની અંદર કોણ આવ્યા? તો કે પૂર્વપદ અને ઉત્તરપદ. તો બંને પદની અંદર પૂર્વપદ હંમેશા કેવું હોય? સંખ્યાવાચક હોય છે, ત્યારે એને દ્વિગુ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિગુ સમાસ એટલે સંખ્યાવાચક, યાદ રાખવાનું કે બંને પદમાંથી એક પદ છે ને એ સંખ્યાવાચક હોય. બંને પદમાંથી એક પદ અથવા તો પૂર્વપદ, મોટા ભાગે પૂર્વપદ હોય છે, તો પૂર્વપદ હંમેશા સંખ્યાવાચક હોય એને દ્વિગુ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ત્રિનેત્ર, તો ત્રિનેત્રમાં ત્રણ આવ્યું તો એ દ્વિગુ. અષ્ટાધ્યાયી, તો જે આઠ અધ્યાયવાળું છે તે અષ્ટાધ્યાયી. તો અષ્ટ પ્લસ અધ્યાય, તો અષ્ટાનામ અધ્યાયનામ, આઠ અધ્યાયવાળું. અધ્યાય કેટલા? તો આઠ. પાછળના પદને પ્રશ્ન પૂછીને આગળનો પદ જવાબ આવ્યો એટલે તત્પુરુષ સમાસ થઈ ગયો છે. પરંતુ તત્પુરુષ સમાસની અંદર આપણે વિચારવાનું છે કે સંખ્યા આવી છે, માટે આ દ્વિગુ તત્પુરુષ સમાસ થયો. સમજાય છે? કે નેત્ર કેટલા? તો ત્રણ. પાછળના પ્રશ્ન પૂછી આગળનો એટલે તત્પુરુષ સમાસ કમ્પ્લીટ થઈ ગયો. આગળ જોવાનું કે ત્રણ આપ્યા છે માટે એ સંખ્યા છે, અને સંખ્યાવાચક હોય એટલે દ્વિગુ તત્પુરુષ સમાસ. અધ્યાય કેટલા? તો અષ્ટાધ્યાયી, આઠ અધ્યાય જવાબ મળી ગયો. તત્પુરુષ સમાસ ક્લિયર થઈ ગયો છે. પરંતુ તત્પુરુષ સમાસની અંદર આઠ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે અહીંયા સંખ્યાવાચક છે, માટે એ દ્વિગુ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, તત્પુરુષ સમાસનો એક પ્રકાર નય તત્પુરુષ અને દ્વિગુ તત્પુરુષ, આ ચાર વિશે માહિતી મેળવી. હવે પછીના લેક્ચરની અંદર આપણે બાકીના વિભક્તિ તત્પુરુષ, ઉપપદ અને કર્મધારય તત્પુરુષ વિશે માહિતી મેળવીશું. અસ્તુ.